જ્યાં ક્લિનિક એસ્ટાબ્લિશ એક્ટ હેઠળ ચિકિત્સા સંસ્થાઓની નોંધણીના મુદ્દે હવે મહેસાણા જિલ્લાની અંદાજે ચાર હજાર ચિકિત્સા સંસ્થાઓ જિલ્લામાંથી માત્ર પચાસ હોસ્પિટલ જ ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ હેઠળ નોંધાયેલી છે ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ મુજબ નોંધણી માટે એકસો પાંત્રીસ અરજીઓ આવી બેતાલીસ અરજી મંજૂર વીસની તપાસ અને સાઠના નિકાલ માટે કામ ચાલુ છે ફાયર એનઓસી કે અન્ય દસ્તાવેજ ન હોવાથી નોંધણી નથી થતી બાર માર્ચ બે સુધી નોંધણી ન કરાવનારા ચિકિત્સા સંસ્થાઓને દંડ થશે જેમાં પાંચ લાખ સુધીનો દંડ અને અન્ય કાર્યવાહી થવાની પણ આશંકા આવશે બે હજાર એકવીસથી થી અમલવારી એની ચાલુ થઈ છે પણ હાઈકોર્ટના ચુકાદા આવ્યા પછી હમણાં એની ચુસ્ત અમલવારી માટે હાઈકોર્ટે અપીલ કરેલી છે અને અમે પણ એના માટે પ્રચાર પ્રસારને ન્યૂઝપેપરમાં ને સોશિયલ મીડિયામાં એડવર્ટાઈઝિંગ સેક્રેટરીને પ્રેસિડેન્ટ આઈ એમ એ બધાને જાણ કરેલી છે એટલે અવેરનેસ પણ હવે વધી છે અને બધા લોકોએ પોતપોતાના રજિસ્ટ્રેશન માટેની કામગીરી ચાલુ કરી છે પણ હજી ઘણી સંસ્થાઓમાં એવું છે કે કોઈની પાસે ફાયર એનઓસી ના હોય કે જે પેપર્સ અવેલેબલ નેસેસરી છે એ પેપર્સ અવેલેબલ ના હોવાના કારણે ઘણી સંસ્થાઓનો અચકાટ રહ્યો છે